બોટાદના રાણપુરમાં ગૌચર જમીન પરથી દબાણ હટાવવાની કામગીરી કરાઈ છે। રાણપુર અને અલમપર ગામ વચ્ચે તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે। રાણપુર પંથકમાં કુલ 1800 વીઘા જમીન પરથી દબાણ હટાવાયું। ગૌચરની દબાણવાળી જગ્યા પર ઉભા પાકમાં બુલડોઝર ફેરવી દેવાયું છે। રાણપુરના માલધારી સમાજે દબાણ હટાવવાની માંગ કરી હતી। પ્રાંત અધિકારી, ડીવાયએસપી, ટીડીઓ અને પોલીસની હાજરીમાં કામગીરી શરૂ કરાઈ। દબાણ હટાવવાની કામગીરી છે તે રાણપુરમાં કરવામાં આવી છે। માલધારી સમાજે દબાણ હટાવવા માંગ કરી હતી। ગોચર જમીન પરથી દબાણ હટાવવામાં આવ્યું છે। રાણપુર અને અલમપર ગામ વચ્ચે તંત્રએ કામગીરી હાથ ધરી। સંવાદદાતા રાજુ બારૈયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રાજુ, ગૌચર જમીન પરથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, આ સંદર્ભે વધુ શું વિગત? ભાલુકા, વાત કરીએ તો બોટાદ જિલ્લાનો જે રાણપુર શહેર અને રાણપુર પંથક વિસ્તારની અંદર આશરે 2000 વીઘા જેટલી જમીનની અંદર જે ગૌચરની જમીન આવેલી છે તે જમીનની અંદર અમુક તત્વો દ્વારા જેનું દબાણ કરવામાં આવ્યું છે। આ મામલાની અંદર ભાવિકા અગાઉ પશુપાલકો અને માલધારી સમાજ દ્વારા અનેક વાર તંત્રના રજૂઆતો અને આંદોલનો પણ કરવામાં આવ્યા હતા અને થોડાક દિવસ પહેલા માલધારી સમાજ દ્વારા એક વિશાળ રેલી યોજી હતી અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાયો હતો, જે જ મામલાની અંદર પડઘા પડ્યા હતા અને આજે તંત્ર કહી શકાય કે રાણપુર અને અલમપર ગામની વચ્ચે જે ગૌચરની જમીનમાં દબાણ કર્યું છે તેની અંદર બુલડોઝર ફેરવ્યા હતા। ભાવિકા, વાત કરીએ તો બોટાદના પ્રાંત અધિકારી, ડીવાયસપી, પીએસઆઈ સહિતનો જે મત મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને જેટલા લોકોએ ગૌચરની જમીનમાં જે દબાણ કર્યા છે એ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી। જી ભાવિકા, જી રાજુ, ધન્યવાદ જાણકારી બદલ।